નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. શુક્રવારે ઇઝરાયલ સેનાએ ગાઝા શહેરમાં રહેતા લગભગ 10 લાખ લોકોને ત્યાંથી ચાલ્યા જવાની સૂચના આપી હતી. આ સૂચના બાદ આ વિસ્તારમાં ઇઝરાયલ દ્વારા ગ્રાઉન્ડ રિએક્શનની શક્યતા વધી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રીય ચેતવણી આપી છે કે આટલી મોટી સંખ્યામાં લોકોનો જીવ બચાવવા ભાગવું ઘાતક સાબિત થઈ શકે છે. જ્યારે હમાસે ઇઝરાયલ સેનાની આ સૂચનાને ફગાવી દીધી અને લોકોને તેમના ઘરમાં રહેવાની કહ્યું હતું. ત્યારે મિત્રો, યુદ્ધનો આજે 7મો દિવસ છે. ગાઝામાં રહેતા નાગરિકોને ઇઝરાયલ ખાલી કરવાનો આદેશ અપાયો છે. આદેશ બાદ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ યુદ્ધના ભણકારો, તો બીજી બાજુ અન્ન, પાણી, વીજળી અને આરોગ્યલક્ષી સમસ્યા સામનો હવે લોકોને હાલાકી ભોગવવો પડી રહ્યો છે. ગાઝામાં શહેરમાં પ્લેટિયમ રેડ ક્રિસન પ્રવક્તા નેબલ ફરખાએ જણાવ્યું હતું કે આવી લક્ષી અને ચિંતાના વાદળો ઘેરાવા માટે મજબૂર કરી રહ્યા છે. યુદ્ધ પહેલાથી જ બંને બાજુમાં 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર પ્રદેશમાં માતમ સવાયો છે. તાજેતરમાં ઇઝરાયલ લેબની આતંકવાદીઓ જૂથ હિમ્બાલુમાં પણ હવાઈ હુમલો કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ત્રિપાખોરીઓ જંગમાંથી થવાની શક્યતા ઊભી થઈ છે. જી હા મિત્રો, આજના માટે આટલું જ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.